ગઢમાં કરીશું. હાર્દિક પટેલના ઉપવાસના મામલામાં હવે મહેસાણા જિલ્લામાં ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 900 પોલીસ કર્મી અને એસઆરપી કંપનીને આ સમગ્ર જવાબદારી સોંપવામાં આવી છે. મહેસાણા, વીજાપુર, ઊંઝા, બહુચરાજીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા તેજસ દવે. તેજસ, કયા પ્રકારનું બંદોબસ્ત મહેસાણામાં, કયા પ્રકારની વ્યવસ્થાઓ? ચોક્કસથી, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઈને મહેસાણા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે. કેમ કે જે હાર્દિક પટેલનું અનામત આંદોલન છે તેનું એપી સેન્ટર મહેસાણા કહેવામાં આવે છે. મહેસાણાથી જે અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજે મહેસાણા જિલ્લાની અંદર 900 પોલીસ કર્મી તેમજ એસઆરપીએફની એક કંપનીને સોંપાઈ બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મહેસાણા, વિજાપુર, ઊંઝા, બહુચરાજી તેમજ વિસનગરમાં ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે અનુસંધાને મહેસાણા જિલ્લા પોલીસ વડાએ દ્વારા આજે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમ છતાં અને તમામ સંવેદનશીલ જેટલા સ્થળો છે, જે પાટીદારની બહુમતી ધરાવતા જેટલા વિસ્તાર છે, ત્યાં આગળ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જશે અને પોલીસની ચાંપતી નજર તે વિસ્તારો ઉપર રહેશે. બિલકુલ તેજસ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, મહેસાણામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.